नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 3 में हिंदी पाठ नंबर 21 हिंदी भाषा विषय भणीशुं। पेज नंबर 45 इकाई नंबर 21 हिंदी भाषा। तो विद्यार्थी मित्रों, अहीं जो एक सरस मजानु अपने काव्य आपेलु छे हिंदी भाषा विषयनु, तो पहला आपने एने थोड़ू गाईए बराबर। ध्यान आपजो, तमे पछी मने सांभळीने गावानो प्रयत्न करजो। देश दुलारी हिंदी भाषा, हमको प्यारी हिंदी भाषा, पढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से, जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती, सब फूलों की खुशबू वाली फुलवारी है हिंदी भाषा। एक वक्त फिर से रिपीट करो। देश दुलारी हिंदी भाषा, हमको प्यारी हिंदी भाषा, पढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से, जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती, सब फूलों की खुशबू वाली फुलवारी है हिंदी भाषा। तो हिंदी भाषा के विषय एनु અહીં આપણે આ કવિતામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એની પહેલા તમે તમારી નોટબુક ખોલો અને થોડા શબ્દાર્થ લખાવો છો લખી લો, પછી આપણે કવિતાને સમજીશું। જે શબ્દાર્થના શબ્દો તમે લખાવો છો એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને એને પછી બરાબર તૈયાર કરવાના છે કે હિન્દી શબ્દોને ગુજરાતીમાં શું કહેવાય તમારે સમજી લેવાનું છે।
शब्दार्थ में तुम्हारे नोटबुक में लिख लीजिए याद कर आप समझिए दुलारी दुलारी એટલે વહાલી અથવા તો પ્રિય હમકો હમકો એટલે અમને પઢના પઢના એટલે ભણવું ચાર ચાર એટલે શોખ અથવા તો પ્રેમ જન જન એટલે લોકો ભાતિ એટલે ગમે છે યહ એટલે આ ખુશ્બુવાળી એટલે સુગંધિતા ફૂલવાળી એટલે ફૂલવાળી ફૂલોની વાળી હવે આપણે અહીંયા પાઠને સમજીએ દેશ દુલારી હિન્દી ભાષા દેશ દુલારી એટલે કે આ દેશમાં ખૂબ જ પ્યારી છે હિન્દી ભાષા આપણા દેશમાં મોટા ભાગના લોકો હિન્દી ભાષા બોલે છે કોઈ પણ પ્રદેશમાં આપણે જઈએ તો આપણે હિન્દી બોલીએ તો એ લોકો આપણને સમજી શકે અને એ લોકોને હિન્દી બોલતા આવડતું જ હોય એટલે આપણે પણ એમને સમજી શકીએ એટલા માટે આપણે હિન્દી ભણવું ખૂબ જ જરૂરી છે દેશ દુલારી હિન્દી ભાષા એટલા માટે દેશની દુલારી એને કહેવામાં આવે છે દેશની પ્યારી હિન્દી ભાષા છે કારણ કે દેશનો મોટા ભાગના લોકોનો સમૂહ હિન્દી ભાષા બોલે છે એમને હિન્દી બહુ ગમે છે આપણને પણ હિન્દી બહુ બોલવું ગમે તમે પણ ખેર હિન્દી બોલવાનો પ્રયત્ન કરજો તમારા મમ્મી પપ્પા જોડે તમારા ભાઈ બહેન જોડે હમકો પ્યારી હિન્દી ભાષા આપણને અમને અમને પણ હિન્દી ભાષા ખૂબ જ પ્યારી અથવા વહાલી છે પઢતે હૈ સબ બડે ચાવ સે પઢતે હૈ એટલે કે વાંચે છે ભણે છે સબ બડે ચાવ સે સબ એટલે બધા બડે ચાવ સે એટલે ખૂબ જ પ્રેમ છે વાંચે છે બધા ખૂબ જ પ્રેમ છે અપનાતે હૈ પ્રેમ ભાવ સે અને એને અપનાતે હૈ એટલે કે સ્વીકારે છે સ્વીકારીએ છે પ્રેમ ભાવથી પ્રેમપૂર્વક ભાવથી એને સ્વીકાર છે આવકાર છે જન જન કો હે હિન્દી ભાતી જન જન એટલે દરેક લોકોને હિન્દી ભાતી ભાતી એટલે કે ગમે છે બધા લોકોને હિન્દી ગમે છે યહ ભારત કો એક બનાતી ભાષા દ્વારા એ લોકોને હિન્દી એકબીજાને જોડવાનું કામ કરે છે કારણ કે બધા જે હિન્દી બોલતા હોય સમજતા હોય એને એક હોય ભાવ થતો હોય છે એના કારણે બધા લોકોને જોડી રાખે છે આપણા દેશમાં અને એના કારણે વ્યવહાર સરળ કરે છે તો જન જન કોઈ યહ ભારત કો એક બનાતી યહ એટલે આ ભારત કો એટલે ભારતને એક બનાતી કે એક બનાવે છે તે ભારતને એક બનાવે છે સબ ફૂલો કી ખુશ્બુ વાળી જાણે એની અંદર બધા જ ફૂલોની સુગંધ સમાઈ ગઈ હોય દરેક પ્રકારના ફૂલોની સુગંધ જાણે એમાં સમાઈ ગઈ હોય એવું સબ ફૂલો કી ખુશ્બુ વાળી એટલે સબ એટલે બધા ફૂલો કી એટલે ફૂલોની ખુશ્બુ વાળી એટલે કે ખુશ્બુ વાળી સુગંધીદાર ફૂલવાળી હૈ હિન્દી ભાષા ફૂલવાળી એટલે ફૂલોની વાળી હૈ એટલે છે હિન્દી ભાષા એટલે ભાષા ફૂલોની વાળી ફૂલવાળી હૈ હિન્દી ભાષા એટલે ફૂલોની વાળી છે હિન્દી ભાષા જાણે કે એક જ વાળીમાં ઘણા બધા અનેક પ્રકારના ફૂલો હોય અને એમાંથી સુગંધ આવતી હોય અને એક જ પ્રકારનું લાગે એવી બધા જ ફૂલોને સુગંધ વાળી ફૂલવાળી જેવી હિન્દી ભાષા છે એવું આપણે સમજાવવામાં આવ્યું છે તો એક વખત ફરીથી હું કવિતાને રિપીટ કરું છું જેમાં દેશ દુલારી હિન્દી ભાષા દેશ દુલારી આપણા દેશની દુલારી વહાલી હિન્દી ભાષા હિન્દી ભાષા પહાલી હિન્દી ભાષા હમકો પ્યારી હિન્દી ભાષા હમકો એટલે અમને પ્યારી એટલે વહાલી હિન્દી ભાષા એટલે હિન્દી ભાષા અમને વહાલી અમને પ્રિય હિન્દી ભાષા પઢતે હૈ સબ બડે ચાવ સે પઢતે હૈ એટલે કે વાંચે છે સબ બડે ચાવ સે સબ એટલે બધા બડે ચાવ સે ખૂબ જ પ્રેમ છે વાંચે છે બધા ખૂબ જ પ્રેમ છે અપનાતે હૈ પ્રેમ ભાવ સે અપનાતે હૈ એટલે સ્વીકારે છે પ્રેમ ભાવ સે પ્રેમ ભાવ છે પ્રેમ ભાવ છે બધા લોકો એને સ્વીકારે છે જન જન કો હે હિન્દી ભાતી જન જન એટલે લોકોને હિન્દી ભાતી ભાતી એટલે ગમે છે જન જન કો હે હિન્દી ભાતી તો બધા જ લોકોને હિન્દી ગમે છે
यह भारत को एक बना दी, यह है आप भारत को अगर भारत ने एक बना दी, एक बना सके भारत ने एक बनावे छे। सब फूलों की खुशबू वाली, सब इतने बता फूलों की, इतने फूलों ने खुशबू वाले ने सुगंधितार बदार फूलों से सुगंधितार। फूलवाड़ी है हिंदी भाषा, फूलवाड़ी तो फूलों की वाड़ी है, इतने चल हिंदी भाषा में हिंदी भाषा फूलों की वाड़ी चल हिंदी भाषा। तो आवे सरस मजानी हिंदी भाषा छे, जेने आपने भणीए छे, बोलीए छे, बीजाओने सांभळीए छे अने आपने गमे छे। तो केम तमे आ कविता तैयार करजो अने शब्दार्थ बराबर वाँचो अने समझवानो प्रयत्न करजो, नोटबुकमां लखजो अने एनो स्वाध्याय तमे तैयार करी राखजो। ज्यारे आपणे आवती फेरा आवीशुं एटले स्वाध्यायनी चर्चा करीशुं। सरस मजानी कविता छे, जेनो तमे मौखिक गायन करता पण शीखजो।